नमस्कार, मारू नाम अमित दयाभाई जगतिया छे। पोरबंदर जिल्लाना राणाव तालुकामां आवेली श्री MMK हाईस्कूलमां छेल्ला 20 वर्षथी विज्ञान शिक्षक तरीके हूँ फरज बजावुं छुं। इनोवेशन 2021-22 अंतर्गत मारा नवतर प्रयोगनुं शीर्षक छे धोरण 9-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનોમાં જોવા મળતી પોષણની ખામી, તેનું નિદાન અને ઉપચાર। અમારા રાણાકરોડા ખાતે શ્રી સરસ્વતી કન્યા છાત્રાલય આવેલી છે। આ છાત્રાલયમાં રહી અને આ દીકરીઓ અમારી શાળાએ અભ્યાસ કરવા માટે આવે છે। આ ચાલુ વર્ષે 2021માં 24 વિદ્યાર્થીની બહેનો અમારી શાળામાં અભ્યાસ કરે છે। ઘણા સમયથી જોવા મળે છે કે આ દીકરીઓ વારંવાર તાવ આવવો, પેટમાં દુખવું, ચક્કર આવવી, પડી જવું, શરદી ઉધરસ થવું અને ઘણી વખત વારંવાર શાળાએ ગેરહાજર રહેવું। આવી સમસ્યાઓને ધ્યાનમાં લઈ અને સૌપ્રથમ મને નવતર પ્રયોગ કરવાનો વિચાર આવ્યો। આ માટે અમે સૌપ્રથમ આ 24 દીકરીઓ માટે અમે સૌપ્રથમ તેના સરસ્વતી કન્યા છાત્રાલયના સંચાલકશ્રીને મળી અને આ સમસ્યાની વાત કરી અને સૌપ્રથમ અમે રાણાકુણાના PSC સેન્ટર ખાતે ડૉક્ટર રાતેશ સાહેબ સાથે આ સમસ્યાની વિચાર વિમર્શ કર્યો અને આ ડૉક્ટર સાહેબે સૌપ્રથમ આ 24 દીકરીઓનો હિમોગ્લોબિન રિપોર્ટ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું। આ રિપોર્ટ જોતા એ માલુમ પડ્યું કે આ તમામ દીકરીઓનો હિમોગ્લોબિન રિપોર્ટ છે માત્ર 8-9% વચ્ચે જોવા મળતો હતો। ખરેખર દીકરીઓમાં 14-16% જેટલો હિમોગ્લોબિનનું પ્રમાણ હોવું જોઈએ। આ ધ્યાનમાં લઈ અને આ સમસ્યાનું અમે નિરાકરણ કરવાનો વિચાર કર્યો। હું પોતે ફૂડ એન્ડ ન્યુટ્રિશનની તેમજ યોગ વિષયની ડિગ્રી ધરાવું છું, જેથી અમે નક્કી કર્યું કે નેચરલ રીતે અમે આ દીકરીઓનું ઉપચાર કરીએ। એના માટે થઈ અમે સૌપ્રથમ એનું નેચરલ ફૂડ મેનુ, યોગ પ્રાણાયામ અને ઔષધોનું આયોજન કરવું તેમજ દર મહિને આ દીકરીનું હિમોગ્લોબિનનો રિપોર્ટ કરાવવો તેવું અમે નક્કી કર્યું। સૌપ્રથમ અમે જેમાં ફૂડમાં સવારે નાસ્તામાં દૂધ કઠોળને પ્રાધાન્ય આપવામાં આવ્યું, બપોરના જમવામાં પાલક, મેથી, ફોદીનું, તાંદરજો, સરગવો, દૂધી, બીટ, સ્કૂલમાં બહારનો નાસ્તો બંધ કરી હોમમેડ નાસ્તો આપવાનું અમે નક્કી કર્યું। સવારે અમે સૂર્ય નમસ્કાર, કપાલભાતી, અનુલોમ વિલોમ, બ્રાહ્મણી, ઉદગીત પ્રાણાયામ જેવા અમે આસનો કરવામાં આવ્યા તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સવાર સાંજે જમ્યા પહેલા આંબળા, સાટોડી અને ગળાનું સત્વ જેવા કુદરતી ઔષધો આપવામાં આવ્યા। આ રીતે અમે આખું મેનુ તૈયાર કર્યું અને દર મહિને અને અમે રિપોર્ટ કરવા હતા। આવી રીતે અમે ઓગસ્ટ મહિનામાંથી આ સમસ્યા જોવા મળી અને સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આ 4 મહિના સુધી કન્ટિન્યુ આ મેનુને અમે ફોલો કર્યો દીકરીઓ માટે અને દર મહિને અમે એનો રિપોર્ટ કરવામાં આવ્યો। આ રિપોર્ટને આધારે અમને એ પરિણામ જોવા મળ્યું કે દરેક દીકરીઓમાં ખૂબ જ હિમોગ્લોબિનનું પ્રમાણ છે એ ઊંચાયું। હા, જે 14-16% જેટલું જોઈએ તેટલું નહોતું આવ્યું, પરંતુ ધોરણ 9ની વિદ્યાર્થીઓમાં 3.7% જેટલું હિમોગ્લોબિનનું પ્રમાણ છે એ ઊંચું જોવા મળ્યું। ધોરણ 10ની વિદ્યાર્થીઓમાં 3% જેટલું હિમોગ્લોબિનનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું તેમજ ધોરણ 11ની વિદ્યાર્થીની બહેનોમાં 2.8% જેટલું હિમોગ્લોબિનનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું તેમજ ધોરણ 12ની વિદ્યાર્થીનીઓમાં 2.3% જેટલું હિમોગ્લોબિનનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું। હવે ધીમે ધીમે આ હિમોગ્લોબિનનું પ્રમાણ ઊંચું આવતું ગયું તેમ તેમ જે દીકરીઓ સમસ્યા થતી હતી આ સમસ્યાઓમાં તેનો ઉત્તરોત્તર ઘટાડો થતો જોવા મળ્યો। ધીમે ધીમે તે સ્કૂલે આવતી રેગ્યુલર થઈ ગઈ તેમજ શાળામાં સહભ્યાસક પ્રવૃત્તિઓમાં પણ તે ભાગ લેતા થવા માંડી છે। આ અમારું ઇનોવેશન છે માત્ર 4 મહિના પૂરતું નથી, હજી અમારે આ હિમોગ્લોબિનનું પ્રમાણ જે રિયલમાં 14-16% જેટલું જોઈએ એના માટે અમે યથાર્થ પ્રયત્ન કરીએ છીએ। આના માટે અમને સમગ્ર શાળાનો સ્ટાફ તેમજ સરસ્વતી કન્યા છાત્રાલયના જે રેક્ટર છે તેમજ ડૉક્ટર સાહેબ અમારા છે રાત્રિયા સાહેબ એમને બહુ જ સહભાગી મદદ કરે છે અને હાલ આ પ્રયોગ દ્વારા અમે ઈચ્છીએ કે ભવિષ્યમાં બીજા શિક્ષકોને પણ પ્રેરણા મળે અને આવા બીજા ઘણા બધા ઇનોવેશન થતા રહે। જય હિન્દ, જય ભારત।